નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ 1 વિષય અંગ્રેજી, એમાં આપણે સ્મોલ લેટર લેસન 3 સુધી કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરાબર ને? તો હવે આપણે જોઈશું આજના પીરિયડમાં ફન ટાઈમ, એટલે કે આનંદનો સમય અથવા રમૂજનો સમય, બરાબર ને? તો સૂચના એ થી ઝેડ આપણે પહેલો લેસન શીખ્યા ને, કેપિટલ લેટર. તો એ આપણે કેપિટલ લેટર એટલે કે એ થી ઝેડ સુધી કેપિટલમાં આપણે પહેલી એબીસીડીમાં લખવાનું છે, બરાબર ને? આ રીતે ખાના પાડી અને એ થી ઝેડ સુધી એબીસીડી લખવાની છે પહેલી. પછી નીચે એ થી ઝેડ લખો, એટલે કે આ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ પહેલી એબીસીડી છે અને આ બીજી એબીસીડી, એટલે કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર. તો અહીંયા પણ આપણે સ્મોલ લેટર એ થી ઝેડ, બીજી એબીસીડી એ થી ઝેડ લખવાની છે. ચલો આગળ જોઈએ. સૂચના અક્ષરો ઓળખીને પહેલી અને બીજી એબીસીડીના સમાન અક્ષરો ફરતે લંબ વર્તુળ દોરો. તો અહીંયા આગળ ચાર અક્ષરો આપેલા છે ખાનામાં, જેમાં બે અક્ષરો સમાન છે અને બે અક્ષરો અલગ છે. એમાં પણ બે અક્ષરો પહેલી એબીસીડીના અને બે અક્ષરો બીજી એબીસીડીના છે, બરાબર ને? તો આપણે એમાંથી બે સમાન અક્ષરો, ધારો કે બીબી અથવા તો સીસી અથવા તો એમએમ અથવા તો એફએફ, એ રીતના હશે, પણ એક અક્ષર પહેલી એબીસીડીનો હશે, એક અક્ષર બીજી એબીસીડીનો હશે. તો એ આપણે આ કાનામાંથી શોધી અને લંબ વર્તુળ દોરવાનું છે. તો ચલો આપણે જોઈએ. જુઓ, પહેલા ખાનામાં સી આર સી એમ સી, તો અહીંયા આગળ ક્રોસમાં બંને સી સમાન છે. આ સી પહેલી એબીસીડીનો છે, આ સી બીજી એબીસીડીનો છે, બરાબર ને? તો આપણે અહીંયા આગળ લંબ વર્તુળ દોરીશું. પછીના બોક્સમાં જુઓ, એચ બી એચ ડી, તો અહીંયા આગળ આ એચ પહેલી એબીસીડીનો અને આ બીજી એબીસીડીનો, તો આ બંને સમાન કહેવાય, તો આપણે ત્યાં લંબ વર્તુળ દોરીશું. અહીંયા આગળ આ બી છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ડી અને બી બીજી એબીસીડીમાં બહુ ધ્યાન રાખજો, બરાબર ને? બીનું મીંડું આ બાજુ વળે, ડીનું મીંડું આ બાજુ વળે, તો ભૂલથી બીને ડી સમજતા નહીં, બરાબર ને? ચલો આગળના બોક્સમાં જોઈએ, ઈ પહેલી એબીસીડીનો ઈ અને આ છે બીજી એબીસીડીનો ઈ, પી ક્યુ, તો સમાન કયા છે? બંને ઈ, પહેલી અને બીજી એબીસીડીનો, તો આપણે ત્યાં લંબ વર્તુળ દોરી દઈશું. ચલો આગળના બોક્સમાં જોઈએ, આર કે ઓ આર, તો અહીંયા અને અહીંયા આ બંને સમાન છે, આ પહેલી એબીસીડીનો છે અને આ બીજીનો, તો આપણે ત્યાં આગળ લંબ વર્તુળ દોરીશું. પછી છે એક્સ સી એફ એક્સ, તો અહીંયા આગળ ક્રોસમાં છે, એક્સ બીજી એબીસીડીનો અને આ એક્સ પહેલી એબીસીડીનો, તો આપણે ત્યાં લંબ વર્તુળ દોરી દઈશું. બંને અક્ષરો સમાય એ રીતે દોરવાના, બરાબર ને? લંબ વર્તુળ, પછી એક અક્ષર અડધું આવે એવું ગંદુ ગંદુ દોરજો, જોડવાનું ગોળ કરવાનું નહીં, બંને અક્ષરો વ્યવસ્થિત દેખાય એ રીતે જ આપણે લંબ વર્તુળ દોરીશું, બરાબર ને? ચલો આગળ, આગળના બોક્સમાં છે સ્મોલ જે અને એલ, કેપિટલ જે અને આઈ, તો અહીંયા આ બંને જે છે ત્યાં આપણે લંબ વર્તુળ દોરી દઈશું, એટલે આ બીજી એબીસીડીનો જે અને આ પહેલી એબીસીડીનો જે, સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળના બોક્સમાં ટી ટી એસ જી, તો આ છે સ્મોલ ટી અને આ છે કેપિટલ ટી, તો આ બંને અક્ષરો આપણે લંબ વર્તુળથી ગોળમાં લઈ લઈશું, બરાબર ને? સરસ. ચલો આગળ, વી વાય વી બી, તો આ બંને વી છે સમાન અક્ષરો છે, વાય અને બી અલગ છે, તો આ વીમાં આ છે બીજી એબીસીડીનો વી અને આ છે પહેલી એબીસીડીનો વી, તો એ બંને વી આવે એ રીતનું આપણે લંબ વર્તુળ દોરીશું. પછી આગળના બોક્સમાં એન એ એન એફ, તો એન એ કે પહેલો એન છે કેપિટલ એન છે અને બીજો છે સ્મોલ એન છે, એટલે કે પહેલી એબીસીડીનો એન અને આ બીજી એબીસીડીનો એન, તો આ બંને આવે એ રીતનું આપણે લંબ વર્તુળ દોરીશું. પછી છે એચ એસ એસ એમ, તો અહીંયા બંને આ એસ છે એ સમાન છે, જેમાં આ એસ છે એ સ્મોલ એસ છે અને આ છે કેપિટલ, એટલે કે આ પહેલી એબીસી બીજી એબીસીડીનો એસ અને આ પહેલી એબીસીડીનો એસ, તો એ બંને એસ આવે એ રીતનું આપણે લંબ વર્તુળ દોરી દઈશું. ચલો આગળ, એન એસ ઝેડ ઝેડ, તો જુઓ આ બંને અક્ષરો સમાન છે, કારણ કે આ ઝેડ છે પહેલી એબીસીડીનો ઝેડ છે અને આ ઝેડ છે બીજી એબીસીડીનો ઝેડ છે,
તો બંને ઝેડ આવે એટલે આપણે લંબવર્તુળ દોરી દઈશું. ચલો આગળ, એ આર, એ ડી. તો અહીંયા આગળ એ અને આ બંને અક્ષરો સમાન છે, જેમાં આ એ છે પહેલી બીજી એબીસીડીનો એ છે અને આ છે પહેલી એબીસીડીનો એ છે. પડીને સમજ. તો આ બંને એ આવે એ રીતનું આપણે લંબવર્તુળ દોરી દઈશું. પછી છે જી ઓ, ડી ઓ. તો અહીંયા આ ઓ અને આ ઓ બંને સમાન છે, પરંતુ ઉપરનો ઓ છે બીજી એબીસીડીનો છે, નીચેનો છે પહેલી એબીસીડીનો ઓ છે. તો આ બંને ઓ આવે એ રીતનું આપણે લંબવર્તુળ દોરીશું. ડી ડી, પી ક્યુ. તો ડી અને આ ડી આ બંને સમાન અક્ષરો છે, તો એને આપણે ગોળથી જોડી દઈશું. બરાબર ને? ચલો આગળ, ઓ આર, આઈ આઈ આઈ. તો આ છે પહેલી એબીસીડીનો આઈ અને આ છે બીજી એબીસીડીનો આઈ. તો આ બંને આઈ આવે એ રીતે આપણે ગોળ કરીશું. પછી યુ કે, બી કે. તો અહીંયા આ સ્મોલ કે અને આ લેટર કે, એટલે કે કેપિટલ કે. તો પહેલી અને આ બીજી અને આ પહેલી એબીસીડીનો કે છે, તો એ બંને આવે એ રીતે આપણે ગોળ કરી દઈશું. એમ ક્યુ, એમ એસ એમ. તો એમ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો અને આ એમ બીજી એબીસીડીનો, એ બંને આવે એ રીતે આપણે ગોળ કરી દઈશું. યુ બી, બી વી. તો અહીંયા આગળ આ પહેલી એબીસીડીનો બી અને આ બીજી એબીસીડીનો બી, તો એ બંને બી આવે એ રીતે આપણે ગોળ ફરી દઈશું. ડબલ્યુ ડબલ્યુ, સી પી. તો આ બંને ડબલ્યુ છે, તો ત્યાં આપણે ગોળ ફરી દઈશું. પછી છે ક્યુ વાય, ક્યુ પી. તો અહીંયા આગળ ક્યુ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો અને આ ક્યુ છે બીજી એબીસીડીનો, તો આ બંને ક્યુ આવે સમાન એ રીતે આપણે ગોળ લંબગોળ કરી દઈશું. પછી છે ઝેડ યુ, યુ બી. તો આ યુ અને આ યુ આ બંને સમાન અક્ષરો છે, પરંતુ આ યુ છે એ કેપિટલ એટલે કે પહેલી એબીસીડીનો યુ છે અને આ છે બીજી એબીસીડીનો યુ છે. તો બંને યુ આવે એ રીતનું આપણે લંબવર્તુળ દોરી દઈશું. પછીના બોક્સમાં છે એફ સી એન એફ. તો આઈ એફ અને આઈ એફ સમાન છે, જેમાં આ એફ પહેલી એબીસીડીનો એફ છે અને આ બીજી એબીસીડીનો એફ છે. તો બંને એફ આવે એ રીતનું આપણે લંબવર્તુળ દોરીશું. પી એન, પી ઓ. બરાબર ને? તો આ બીજી એબીસીડીનો પી અને આ પહેલી એબીસીડીનો પી, તો બંને સમાન છે, તો એ આવે અંદર એક જ લંબગોળમાં એ રીતે આપણે લંબવર્તુળ દોરી દઈશું. પછી આગળ એ એલ, એલ ઝેડ. તો અહીંયા આગળ આ એલ છે પહેલી એબીસીડીનો છે અને આ એલ છે એ બીજી એબીસીડીનો છે. તો બંને એલ આવે એ રીતે આપણે લંબવર્તુળ એટલે કે લંબગોળ દોરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, સમજણ પડીને ફન ટાઈમમાં કેવી મજા આવી ગઈ? બરાબર ને? ફન ટાઈમ એટલે આપણું રિવિઝન થઈ ગયું. બરાબર? તો આપણે હોમવર્કમાં શું કરીશું? તો એ થી ઝેડ સુધી કેપિટલ એટલે કે પહેલી એબીસીડીની અક્ષરો લખીશું. પછી એ થી ઝેડ સુધી સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી લખીશું. અને પછી સૂચના આપી અને આ રીતે બોક્સ બનાવવાના અને આ રીતે ચાર અક્ષરો લખવાના અને સમાન અક્ષરો ઉપર લંબવર્તુળ દોરવાનું. જુઓ, તમારી પાસે ચોપડી તો હશે નહીં, એટલે તમે વિડીયો જોઈ અને હોમવર્ક કરી નાખજો, કારણ કે આપણી પરીક્ષામાં આ રીતે પૂછાશે, તો આપણે તૈયારી કરવી પડશે ને. સરસ. ચલો, તો હોમવર્ક કમ્પ્લીટ કરી નાખજો, આવજો. આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.